સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નીણત ગામના બે ભાઈઓએ પોતાની લક્ઝરિયસ ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી કોરોના દર્દીઓની સેવા માટે મૂકી એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે. રવિવારથી શરૂ થયેલી એમ્બ્યુલન્સમાં ઓક્સિજનથી લઈને તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બંને ભાઈઓ દ્વારા એમ્બ્યુલન્સની સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે. કોરોનાની મહામારીમાં પણ હજુ માનવતા મરી પરવારી નથી અને એકબીજાને મદદ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નીણત ગામના પટેલ બંધુઓ એ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલ લોકોને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ મળી રહી નથી ત્યારે આ બંધુઓએ પોતાના ઇનોવા કારને જ એમ્બ્યુલન્સમાં તબદીલ કરીને સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એમ્બ્યુલન્સને હાલ સરભોણ ખાતે રાખવામાં આવી છે અને એક હેલ્પલાઇન નંબર ચાલુ કરી આ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો આડેધડ ભાડું વસૂલે છે. ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો મન ફાવે તેમ ભાડું વસૂલ કરી રહ્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી. આ પટેલ પરિવાર હંમેશ મદદ કરતો આવ્યો છે. જો કે પહેલા નવી અથવા જૂની એમ્બ્યુલન્સ મળી જાય તો તાત્કાલિક લોકોની સેવા શરૂ થકે એ વિચારે પટેલ બંધુઓએ એમ્બ્યુલન્સની શોધખોળ શરૂ કરી. પરંતુ એમ્બ્યુલન્સ નહીં મળી શકતા તેણે અંતે પોતાની જ લક્ઝરિયસ ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવવાનો નિર્ણય કર્યો. 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. આવી સ્થિતિ હાલ સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ સમયસર મળતી નથી, જેને કારણે દર્દીઓની હાલત વધુ કફોડી બની જતી હોય છે. ત્યારે સમીરભાઈ જેવા દાતાઓના આવા અભિગમ ગામડાઓના લોકો માટે મદદરૂપ થઈ શકે એમ છે. મારું નામ સંદીપભાઈ અંબુભાઈ પટેલ, મારા મોટાભાઈનું નામ સુનિલભાઈ અંબુભાઈ પટેલ. અમે ગામ નિણતના રહેવાસી છે. અમે બારડોલી તાલુકાના એક સરભણની બાજુમાં નિયત નાનું ગામ આવેલું છે. અમારું બારડોલીથી અમને 10 કિલોમીટર દૂર પડે છે ને અમારા ત્યાં એમ્બ્યુલન્સની ખૂબ અછત છે. 108 અત્યારે હાલમાં આવે છે, પણ એ બી અત્યારે બહુ ફૂલ કામમાં છે એટલે એ બી આવી શકતી નથી. અને પેશન્ટ 5 થી 6 કલાક રાહ જોઈ છે, એમાં એક ક્રિટિકલ પોઝિશનમાં પહોંચી જાય છે. એટલા માટે અમે એક નિર્ણય કર્યો કે હવે આ સેવા કરવાનો એક મોકો છે અત્યારે. તો અમે મારા ફ્રેન્ડ સર્કલ સાથે અમે એક પહેલાં તો નવી કાર અમે નવી એમ્બ્યુલન્સ માટે બહુ તપાસ કરી અને સેકન્ડ હેન્ડ માટે બી અમારે તપાસ કરી, પણ અમારો કેઠે રિસ્પોન્સ મળ્યો નહીં. એટલા માટે અમે પછી 4 દિવસ રાહ જોઈને એક અમારી પાસે ઇનોવા અમારી પોતાની જ કાર છે એને અમે એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. એમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન, પાણીની સેવા, અંડર ઓક્સિજન માપવાનું મીટરથી માંડીને અનેક ફાયર અનેક સુવિધાઓ છે અને તે 24 કલાક ચાલે છે. અને જ્યારે જેને જોઈએ તે એના નંબર પર કોલ કરીને, હેલ્પલાઇન નંબર પર કોલ કરીને એ લઈ જઈ શકે વિના મૂલ્યે. કોઈ પણ રૂપિયો આપવાનો રહેતો નથી અને જ્યાં ક્યાંય ત્યાં એમ્બ્યુલન્સમાં અમારા દર્દીને અમે શિફ્ટ કરી દઈએ છીએ.